કચ્છી નવું વર્ષ એટલે અષાઢી બીજ. અષાઢી બીજની સર્વે કચ્છીઓને ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ શુભકામના પાઠવે છે. અષાઢી બીજ એટલે કચ્છીઓનું નવું વર્ષ. આમ તો હિન્દુ જેમ દિવાળી નવું વર્ષ લખાતું હોય એમ અષાઢી બીજ કચ્છીઓ માટે નવું વર્ષ તરીકે ઉજવાય છે. અને જગન્નાથપુરીની યાત્રા રથયાત્રા નીકળતી હોય છે. ભુજ સ્વામીના મંદિર દ્વારા પણ આગામી 7-7 તારીખે રવિવારે 3 વાગે રથયાત્રા નીકળવાની છે. તો સર્વે ભુજની પ્રજાઓને તથા આજુબાજુ ભુજ તાલુકાની પ્રજાઓને વધારવાનું પણ મારી હૃદયપૂર્વક અપીલ છે. અને આજે જ્યારે અષાઢી બીજ કચ્છી લોકો જે નવા વર્ષ તરીકે ઉજવતા હોય છે તો મારી પણ કચ્છીઓને તેમજ સમગ્ર કચ્છની જનતાઓને અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ છે. રાણી હોસ્ટેલથી દર અઠવાડિયે એક પત્ર લખે છે. આ વખતે તેમણે લખ્યું કે માં યાદ છે ગયા વર્ષે બાપુને મલેરિયા થઈ ગયો હતો. આ વખતે પહેલેથી જ મલેરિયાથી બચવા માટે ઘરમાં જંતુનાશકનો છંટકાવ કરાવી લેજો. ઘરની આજુબાજુના ખાડામાં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરીને સાફ રાખજો. મચ્છરદાની કે મચ્છરને દૂર રાખવા વાળી ક્રીમ, કોઇલ અને અગરબત્તીનો ઉપયોગ કરજો. રાણીની સલાહ તમે પણ માનો. તાવમાં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયાની મફત તપાસ અને સારવાર મેળવો. ક્યારેય અડધામાં સારવાર ન છોડો.